हनुमान जी नु नाम आयु एटला माटे एक जवाब आपू छु। आज शनिवार छे, मने एटलो आम रोष आवे कारण के हूँ दसनाम नो दीकरो छु, महादेव नो रुद्र नो अंश छु, एटले स्वाभाविक अतीत मां क्रोध हो, ए साची बात छे। पण ज्यारे संप्रदायवादीओ એમ કહે કે હનુમાનજી એ ભગવાન નથી, તો વિચાર કરો આમાંથી કોનું લોહી ન ઉકળે। 1300 વર્ષ જૂનું મંદિર શિવાલય, 1000 વર્ષ જૂનું મંદિર સોમનાથ, જ્યાં જો હનુમાનજીને બેસાડતા હોય તો એ હનુમાનજી ભગવાન નથી આવું કોઈ સાધુ બોલે તો તમારું લોહી ઉકળે। તમે તો હાલો એમ માનો કે ભાઈ અમે તો સંપ્રદાયમાં વેચાયેલા વ્યક્તિઓ છીએ, પણ જેનો બાપ મહાદેવ હોય, જેનો ઈષ્ટ ભગવાન હનુમાનજી હોય, અને એને કોઈ એમ કહે કે હનુમાનજી ભગવાન નથી, એ તો એક સાધુ છે, એક ભગત માણા, સંત કહી શકાય, એને ભગવાન ન કહી શકાય। તો વિચાર કરજો આ સંપ્રદાયના સાધુ કેટલી નીચી વિચારધારાથી જીવતા હશે। લોહી મારું તો ત્યાં સુધી ઉકળી ગયું, અને ચેલેન્જ આ લાઈવમાં દરેક લોકો નોંધ લઈ લે, આપ અહીંયા બધા ભક્ત બેઠા છો, તમારા માટે મારી પ્રેમની દ્રષ્ટિ છે, તમારા માટે લાગણી છે, પણ લોહી મારું ઉકળી જાય છે, એટલા માટે જવાબ આપું છું કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ બોલ્યો છે કે હનુમાનજી ભગવાન નથી, આ રાજુબાપુ એને ચેલેન્જ આપે છે કે મારા આશ્રમમાં 26 તારીખથી 9 દી આવી જાય અને હનુમાન ભગવાન છે એવું એને ન દેખાડી દઉં, આ વ્યાસપીઠમાંથી ઉતરીને જિંદગીભર કથા નહીં કરું, જિંદગીભર કથા છોડી દઈશ, ચેલેન્જ આપું છું, હજારોની વચ્ચે સાધુને લલકારું છું કે અસલ સાધુનો દીકરો હો તો આ બાવો તને ભાડેશ્વરનો સાધુ લલકારે છે, મારા વડલાવાળા હનુમાનજીને સામે 9 દી બેહી જા અને 9 દીમાં હનુમાન કોણ છે એ ભગવાન સાબિત ન કરી દો તો ભેખ ઉતારી નાખું, આ વિડીયો કાપીને સમાજને આપી દે, એનો જે હોય તે ભગવાન મને મંજૂર છે પણ મારો હનુમાન ભગવાન નથી, આવું બોલનારની જીભ કાપી નાખવા ઊભો થઈ જાઓ, અને જો નો સાબિત કરાવી દઉં તો આ મારી છેલ્લી કથા પાટડીની, આજ પછી કોઈ દી વ્યાસપીઠ માથે ન બેહું, અને રાજુબાપુ કયા કાળનો અવતાર છે એ સાબિત ન કરી દો તો ભેખ ઉતારી નાખું, દસનામનો દીકરો છું અને મારા મહાદેવના અંશને કોઈ ભગવાન નથી એવું કે તમારું લોહી ઉકળી જાય, એક વાર મારા આશ્રમમાં આવી જાય અને 9 દી મારે અમે બે જિંજોડા ગામને પૂછી લેજો, આજથી 20 વર્ષ પહેલા જિંજોડા ગામના સરપંચને લોહી બાથરૂમમાં મૂતરાવી દીધું હતું, એ આ બાવો છે, એમને પુઠાણા પડીકા લઈને નીકળ્યા નથી અમે, હનુમાનજી વિશે માટે બોલતા પહેલા ધ્યાન રાખજો તમારો સંપ્રદાય, નકર કાળનો સામનો કરવા માટે તૈયાર રહેજો, અને ચેલેન્જ આપીશ, આમાં રેકોર્ડિંગ થયું છે, આનો વિડીયો સમાજમાં મોકલે, અને તૈયાર છું 26-10 દિવસ મારા આશ્રમમાં હનુમાનની સામે બેહવા, અને એ જો અસલ સાધુ હોય તો ભયો આવે મારી સામે, હનુમાન કોણ છે એ સાબિત કરી દઉં અને આ બાવો કોણ છે એ સાબિત કરી દઉં, જેમ ફાવે એમ બોલે, જે અંશ અવતાર મારા તમારા પૂર્વજો ગુજરી ગયા જેની પૂજા કરી કરીને આજે તેતા યુગથી આવ તમારો ઈષ્ટદેવ મહાદેવનો અવતાર અને એને એમ કે ભગવાન નથી, સમાજના ઠેકેદારોએ આવા વ્યક્તિઓને બેહાડીને પ્રેમથી બોલાવા જોઈએ અને કહેવું જોઈએ, બોલતા પહેલા ધ્યાન રાખો, સ્વામિનારાયણ સંપ્રદાયની હનુમાનજીની મૂર્તિ સાલિંગપુર કેટલા પવિત્ર સંતો છે, રોજ એની આરતી ઉતારે છે, અને એ વંશના આવા વ્યક્તિઓ આવું બોલે સહન થાય ન થાય, પણ અમે સાધુ છીએ, સમય અમારો સ્વધર્મ છે, પણ જ્યારે અમારા અંતમાંથે અમારા ઈષ્ટમાંથી કોઈ આંગળી સીંધે અમારું લોહી ઉકળી જાય, અમે કાળના સંતાનો છે, મહાદેવના વંશમાં જન્મેલા છે, અને હનુમાનજી ભગવાન મહાદેવનો અંશ અવતાર છે, જેને રામાયણ પ્રકાશિત કરે, જેને શુપ્રાણની શત્રુદ્ર સહિતા પ્રકાશિત કરે, અને કાલ હવાની વ્યક્તિ એમ કે હનુમાન ભગવાન નથી, તમારે ને મારે આ વાત માટે થોડું વિચાર, પછી હું કે અમારી ભૂલ થઈ ગઈ, અમે અમારા શબ્દો પાછા લઈએ, તું જ લોહી ઉકળી જાય બાપ, તમે હિન્દુ સંસ્કૃતિમાં જેને માં છો તમારા ઈષ્ટને તમે બહુ રાખો વાલા,
કે ભગવાન છે અમે માની લઈએ તો અમારો ભગવાન નથી એવું તમને હું કામ બોલવું જોઈએ? અમે સંતાન છીએ, એના વંશમાં જન્મા છીએ. દશનામ ગોસ્વામી હનુમાન જતી જતી અમારામાં અટકાવે. દસ અવતાર છે અમારા, અગિયારમો અવતાર હનુમાન છે. વિચાર કરીએ થોડોક બાપ. અમારી પ્રાર્થના છે આવા લોકોને કે આપ આપના ઈષ્ટને બહુ માનો, ઈષ્ટની પૂજા કરો, એના હજારો મંદિર બનાવો, હજારો લોકોને વિદ્યાદાન આપો. અમે આપની હારે છીએ, પણ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ નહીં કરતા. નકર હિન્દુ સંસ્કૃતિમાં મૂળિયા નહીં રહે તમારા, હિન્દુ સંસ્કૃતિમાં તમારા નામ નિશાન નહીં રહે. સનાતન આદિ અનાદિ છે. સનાતન વિશે માથે બોલવું એ મારી તમારી મૂર્ખાઈ છે. વાલા, શંકર ભગવાન પગે લાગે થોડોક તો વિચાર કરો. સમાજના ઠેકેદારો, સંપ્રદાયના મહાસંતો આ વાતને થોડી ધ્યાનમાં લે. આવા લોકોને સમજાવે, બેસાડો, એને સમજાવો કે તમે બહુ ખૂબ પ્રેમથી તમારી લીટી મોટી કરો, પણ બીજાની લીટીઓ ભૂંહવાનો પ્રયાસ નહીં કરો. ખતમ થઈ જશો તમે, નિશાન નહીં રહે તમારું આ પૃથ્વીમાંથી. અમારી પ્રાર્થના છે.